नमस्कार विद्यार्थी मित्रों, छंद सीखो सरलता थी आ मुद्दा अंतर्गत अगाउ तमे केटलाक वीडियो जोया छे। हवे आजे एक नवा टॉपिक नी आपणे चर्चा करीए छीए कि कोई पण छंद होय, आ छंद ने आपणे ओळखवो होय कि ते केटला अक्षरनो छे, तेनो प्रकार कयो छे। तो छंद ने सरलता थी ओळखवा माटे आपणने त्यां गण बंधारण खबर होवी जोईए अने आ गण बंधारण कई रीते मूकी शकाय ए मुद्दा अंतर्गत आजे आपणे चर्चा करीए छीए। गण परिचय एमां कोई पण छंद नी अंदर जे ते छंदना गण बंधारण आवेला छे। हवे आ गण बंधारण एनो उपयोग करी अने छंदने ओळखवामां आवे छे। तो आजनो आपणो आजे टॉपिक छे हुं तमने समजावुं छुं के गणने कई रीते ओळखी शकाय, गण बंधारण कई रीते नक्की थाय। तो ध्यान राखजो, अहींया बोर्डनी अंदर मैं एक सूत्र लख्युं छे। आ सूत्रने गण बंधारणनुं सूत्र कहेवामां आवे छे। घणी वखत परीक्षामां तमने प्रश्न पूछाय छे कि गण बंधारणનું सूत्र લખો, તો તમારી સામેનો જવાબ રજૂ કરેલો છે યમાકારાજ બાન સલોગમ, આ એનું સૂત્ર કહેવાય ગણ બંધારણનું સૂત્ર। હવે કોઈ પણ ગણ એની રચના કઈ રીતે થાય, તો આ સૂત્રની મદદથી હું તમને શીખવું છું કે ગણ બંધારણનું આ જે સૂત્ર છે આ સૂત્ર ઉપરથી આપણને ત્રિકની રચના કરતા આવડવું જોઈએ। અગાઉના વિડીયોમાં તમે સમજી શક્યા છો ત્રિક એટલે શું, તો ત્રિક એટલે ત્રણ અક્ષરનો સમૂહ, અને આ ત્રિકની રચના કઈ રીતે થાય, તો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળશે। તો ધ્યાનમાં રાખો, ગણ બંધારણનું સૂત્ર યાદ કરી લેવાનું છે દરેકે, આ સૂત્ર ફરજિયાત તમને આવડવું જોઈએ, તો જ તમે કોઈ પણ ગણને સરળતાથી લખી શકશો અને કોઈ પણ છંદની અંદર ઓળખવા માટે તેનો ઉપયોગ કરી શકશો। તો ધ્યાનમાં રાખો, ગણ બંધારણનું સૂત્ર યમા તારા જે વાણ સગમ, અહીંયા છેલ્લે મ એ ઈત છે, એટલે આ અક્ષર અનુસ્વારના ઉચ્ચાર સ્વરૂપે લખેલો છે, એટલે અહીંયા તમને યમા તારા જ વાન સલગમ એની જગ્યાએ ઘણી વખત યમા તારા જ વાન સલગા આવું પણ જોવા મળશે। તો સૂત્રની રીતે આપણે લખ્યું છે, આ સૂત્ર ઉપરથી ગણની રચના કઈ રીતે થાય, ગણ એટલે સમૂહ અને આ ગણની અંદર ત્રણ અક્ષરનો સમૂહ આવે છે જેને આપણે ત્રિક કહીએ છીએ। તો આ ત્રિકની રચના કઈ રીતે થાય એને તમે સમજી લેજો કે આ જે સૂત્ર છે આ સૂત્રના આધારે આપણે ત્રિકની રચના કરવી હોય, ગણની રચના કરવી હોય, તો સૌપ્રથમ તમારે આના પ્રથમ ત્રણ અક્ષર લેવાના। આ ત્રણ અક્ષરમાં તમે જોઈ શકો છો ય માતા, તો એને તમે અહીંયા નીચે લખી દો ય માતા। આ ત્રણ અક્ષર નું એક ટ્રિક થયું જેને ગણ કહેવાય। આ એક ટ્રિક લખ્યા પછી તમારે પ્રથમ અક્ષર છોડી દેવાનું છે અને ફરી પાછા ત્રણ અક્ષર તમારે ધ્યાનમાં લેવાના। પ્રથમ અક્ષરને છોડી દેતા આ યને આપણે છોડી દઈએ તો પછીના જે ત્રણ અક્ષર છે એ પછીના ત્રણ અક્ષર એ આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, તો મા તારા
तो यहाँ नीचे ये प्रमाणे आपने त्रण अक्षर लखी दईशू माता रा फरी पाछो एक अक्षर छोड़ी दो अने फरी पाछा त्रण अक्षर लो तो एक नव त्रिक एक नव गण तमने अहीं एनुं बंधारण जोवा मळशे तो ताराज ता रा ज फरी पाछो तमे एक अक्षर छोड़ी दो अने पछीना त्रण अक्षर ध्यान में लो तो बनसे रा ज भा फरी पाछो एक अक्षर छोड़ी दो तो बने छे ज भा न फरी एक अक्षर आपणे छोड़ी दईए तो बने छे भा न स वड़ी पाछो एक अक्षर छोड़ी दो तो आवे छे न स ल एक अक्षर फरी छोड़ी दईए तो स ल ग पण आपणे अहींया गण बंधारण नी अंदर स ल घा ए रीते लईए छीए तो अहींया हुं बाजुमां लखुं छुं स ल घा હવે અહીંયા તમે આ અક્ષર નું ગણ બનાવ્યા પછી તમે જોઈ શકો છો કે પછી ત્રણ અક્ષર નથી વધતા આ તો ઈત છે આની ગણતરી આપણે કરવાની નથી તો અહીંયા લ અને ગ બે અક્ષર વધે છે તે બંને અક્ષર વધતા ત્રણ અક્ષર ન થવાના કારણે अक्षर एने अपने अलग अलग नीचे लखीशू ल अने घा आ सूत्र एने अपने सूत्र नी रीते मैं लख्यू छे आज गण बंधारण एने अपने सूत्र सिवाय पण लखी शकीए यमा तारा ज भा न स ल घा आ रीते पण लखी शकाय आ रीते पण बोली शकाय सूत्र नी रीते मैं लख्यू छे એટલે અહીંયા તમને આ મ દેખાય છે ખરેખર આ મ ઈત છે જેને આપણે ધ્યાનમાં લેવાનું નથી એટલે અહીંયા આ સૂત્રને હું બીજી રીતે તમારી સામે લખું છું આ રીતે પણ આને લખી શકાય યમા તારા જ વાન સલગા તો અહીંયા સ પછી બે અક્ષર વધે છે આ બંને અક્ષર એના આધારે ત્રિકની રચના થતી નથી કારણ કે ત્રિક એટલે ત્રણ અક્ષરનો સમૂહ અહીંયા ત્રણ અક્ષર થતા નથી બે અક્ષર રહે છે એટલે અહીંયા બંને અક્ષરને આપણે આ રીતે અલગ અલગ લખીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ત્રિકની રચના કરી આને શું કહેવાય ત્રિક ત્રિક એટલે ત્રણ અક્ષર નો સમૂહ આને બીજા શબ્દમાં ગણ પણ કહેવાય અને ગણ પણ કહીશું તો અહીંયા તમે જોઈ શકો છો કુલ ત્રણ અક્ષરનો સમૂહ થતો હોય એવા કેટલા ત્રિક થયા તો જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ગણની સંખ્યા કેટલી તો ગણની સંખ્યા આઠ છે આ પણ પરીક્ષાની અંદર ઘણી વખતે પ્રશ્નના જવાબમાં પૂછાય છે કે ગણ કેટલા ને કયા કયા તો ગણ કેટલા તો ગણની સંખ્યા કેટલી થાય છે આઠ અહીંયા તમને મેં આજે ત્રણ ત્રણ અક્ષર લખીને બતાવ્યા છે તો કુલ અહીંયા સુધી આઠ જૂથ બને છે આઠ ત્રણ ત્રણ અક્ષરના સમૂહમાં એ આપણે આઠ જૂથો જોઈ શકીએ છીએ હવે આ ગણની રચના કરી આ ગણની રચના કર્યા પછી આ ત્રિકની રચના કર્યા પછી છંદની અંદર તમે જોઈ શકો છો કે લઘુ અને ગુરુની નિશાની મૂકવાની આવે છે કોઈ પણ ઉદાહરણ ઉપર તો એ બાબત આના ઉપરથી ક્લિયર કરીએ હવે અહીંયા આપણે ગણ બંધારણની રચના કરી ગણ બંધારણને સમજ્યા એના ત્રિકની રચના કરી એના આઠ ગણ તમે જોયા તો સૂત્રની મદદથી આપણે આની રચના કરી તો
દરેક ગણની અંદર પ્રથમ અક્ષર એ જે તે ગણનું પ્રતિનિધિત્વ કરે છે એનો સેનારાયક છે એવું કહી શકાય તો પ્રથમ અક્ષર એ આપણેનું પ્રતિનિધિત્વ કરે છે આ અક્ષર આ બંને આ અક્ષર આ બંને એ રીતે ત્રણ ત્રણ જે અક્ષરનો સમૂહ બને છે એમાં પ્રથમ અક્ષર જે છે એ ગણનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા માટે એ પ્રત્યેક ગણનો પ્રથમ અક્ષર જે છે એ પ્રથમ અક્ષર ઉપરથી જે તે ગણ ઓળખાય છે અને એટલા માટે તમે આને કહી શકો કે ય ગણ મ ગણ ત ગણ ર ગણ જ ગણ વ ગણ ન ગણ અને સ ગણ આવું પણ આપણે એને કહી શકીએ હવે અહીંયા આ જે સૂત્ર છે એ સૂત્રના આધારે આપણે ત્રિકની રચના કરી છે અને સૂત્રના આધારે ત્રિકની રચના કરી તો કુલ આઠ ગણ થયા તો આઠે આઠ ગણમાં તમે પ્રથમ અક્ષર જોશો તો ત્યાં તમને આ જ સૂત્ર મળી જશે જેમ કે જુઓ ય મા તા રા જ પા ન સ લ ગા આ જ સૂત્ર એ તમને અહીંયા જોવા મળે છે તો સૂત્ર એ મુખ્ય છે સૂત્ર આવડે એટલે સૂત્રના આધારે તમે આ ગણની રચના કરી શકો છો અને એ ગણ છે એના આધારે આપણે છંદમાં જે તે ઉદાહરણ ઉપર લઘુ અને ગુરુના ચિહ્નો મૂકી અને એને આપણે ઓળખી શકીએ છીએ તો આ જે ત્રિકની રચના કરી આ જે ગણની રચના કરી એ ગણને હવે આપણે ચોક્કસ એના ચિહ્નો એટલે કે એની નિશાનીઓથી એને આપણે અંકિત કરીએ તો કોઈ પણ છંદ એમાં લઘુ અને ગુરુની નિશાની મૂકવાની થાય કોઈ પણ ઉદાહરણ ઉપર લઘુ અને ગુરુની નિશાની મૂકવાની થાય તો એક તો આ ગણ બંધારણ પ્રમાણે મૂકાશે તો આપણે કોઈ પણ અક્ષર લઘુ આવે કે ગુરુ આવે કોના આધારે નક્કી કરી શકીશું તો આ ગણને આધારે કઈ રીતે થશે તો સમજી લો કે અહીંયા જે આ આઠ ગણ આપણે લખ્યા છે આ આઠ ગણની અંદર તમે જોઈ શકો છો કે કેટલાક અક્ષરો એકલા છે મતલબ કે તેને કોઈ કાનો માત્ર રસ્વ દીર્ઘ કશું જ લાગેલું નથી અને કેટલાક અક્ષરો એવા છે કે જેને કાનો લાગેલો છે જેમ કે ય એકલો છે જ્યારે આ બંને અક્ષરો છે એને તમે જોઈ શકો છો કાનો લાગેલો છે અહીંયા પણ આ કાનો લાગેલો છે તો મને કાનો મા તને કાનો તા તો આ એકલો અક્ષર છે એ એકલા અક્ષરને તમે સરળતાથી કહી શકો કે આ રસ્વ છે લઘુ છે આ અક્ષર કેવો કહેવાશે રસ્વ કારણ કે આને કશું જ લાગેલું નથી તો રસ્વ માટેની નિશાની છંદની અંદર અગાઉ ચિહ્નો આપણે જોયા છે તો કઈ આવે છે અર્ધચંદ્રાકાર તો ય માટે આપણે અર્ધચંદ્રાકાર મૂક્યો હવે મને ગાનો માં તો એ દીર્ઘ અક્ષર થયો કારણ કે આનો ઉચ્ચાર થાય છે ને પાછળ તો રસ્વ અને દીર્ઘ લઘુ અને ગુરુ એના આધારે જે અગાઉ ચર્ચા કરેલી એ પ્રમાણે તમે જુઓ તો મને ગાનો માં આ સ્વર આવે છે અને આ સ્વર આવે છે એટલે એ ગુરુ કહેવાય અને ગુરુ માટેની નિશાની આપણે નક્કી કરી છે આડી રેખા તો મ એને કાનો છે એટલે ગુરુ અક્ષર આડી રેખા અહીંયા પણ તને કાનો તા છે એટલે આડી રેખા નું ચિહ્ન અથવા તો એને ગુરુનું ચિહ્ન આપણે મૂકવું પડે તો જુઓ પ્રથમ ત્રિક ઉપર આ રીતે આપણે એને ચિહ્નોથી લઘુના ચિહ્નોથી આ રીતે અંકિત કરી શકીએ છીએ તો ય માતા એની નિશાની કઈ આવશે લઘુ ગુરુ ગુરુ સિમ્પલ છે આ જ રીતે તમે બીજાની રચના કરી શકો અહીંયા તમે જુઓ તો ત્રણેય અક્ષર કેવા છે તો આના આધારે તમે કહી શકો કે અહીંયા મા તારા ત્રણેય અક્ષરમાં અહીંયા કાનો છે અહીંયા પણ કાનો છે અને અહીંયા પણ કાનો છે તો બધા જ અક્ષરો એ ગુરુ કહેવાય અને ગુરુ હોવાથી ત્રણેયની નિશાની કેવી આવશે ગુરુની તો તમે સરળતાથી મૂકી શકો કે મા માટે અહીંયા ગુરુની નિશાની
तनिका नो ता माटे गुरु नी निशानी, रनिका नो रा माटे गुरु नी निशानी। समझी सकाय छे, बहुत सरल छे, बहुत सरल छे। तमारी जाते तमे प्रयत्न करशो तो पण तमे आ मूकी शकशो। आ बे उदाहरण द्वारा तमे आने आखे आखा आठे आठ गण जे छे ए बधाने तमे सरळताथी चिन्हो मूकी शको एवी एक सिम्पल बाबत छे। अहींया आगळना गणनी आपणे वात करीए तो तमे जुओ ता रा अने ज, तनिका नो ता छे एटले शुं आवशे गुरु नी निशानी, रनिका नो रा छे एटले गुरु नी निशानी। अहींया ज एने कोई कानो लागेलो नथी, एकलो अक्षर छे तो ज एकलो होवाथी ए ह्रस्व गणाशे लघु गणाशे, અને લઘુ હોવાથી લઘુની નિશાની અહીં આપણે મૂકીશું જ માટે। અને એ રીતે ત્રણેય ચિહ્નો આ રીતે તમે જોઈ શકો છો। ત્યાર પછી રાજ વા, તો એના માટે તમે આ રીતે ત્રણ ચિહ્નો અંકિત કરો, જ વાન એના માટે ત્રણ ચિહ્નો અંકિત કરો, વાન સ એના માટે તમે અંકિત કરો, ન સ લ એના માટે અંકિત કરો। આ તે પોતાની જાતે તમે પ્રયત્ન કરો તો એ પ્રયત્ન કરવાથી તમને જાતે એની પ્રેક્ટિસ થશે। અને પ્રેક્ટિસના કારણે તમારી જાતે કોઈ પણ અક્ષર લઘુમાં આવે કે ગુરુમાં આવે એના માટે લઘુની નિશાની મૂકાય કે ગુરુની નિશાની મૂકાય એ સરળતાથી તમે મૂકી શકો। એટલા માટે જાતે પ્રયત્ન કરો અને જાતે અહીંયા આ ગણની રચના કરવાનું પણ તમે શીખજો। અહીંયા હું સરળતાથી તમને ખ્યાલ હોય એટલા માટે બતાવી દઉં છું, પણ તમારે પ્રયત્ન પોતાની જાતે જ કરવાનો છે। તો જો રા જરબા, તો રા છે એટલે ગુરુ અક્ષર છે, જ એ લઘુ અક્ષર છે અને બા એ ગુરુ અક્ષર છે। જ બા ન તો ગુરુ અક્ષર, જ એ લઘુ અક્ષર છે, બ એ ગુરુ અક્ષર છે અને ન એ લઘુ અક્ષર છે। એવી રીતે બા ન સ તો લઘુ ગુરુ લઘુ લઘુ આ રીતના ચિહ્નો મૂકી શકીએ। અહીંયા તમે જોઈ શકો ત્રણ અક્ષર કેવા છે તો લઘુ, કારણ કે કોઈ જ ચિહ્ન છે નહીં દીર્ઘના, તો ત્રણે ત્રણ આવશે લઘુ લઘુ લઘુ। એ રીતે સ લઘા તો મૂકી શકો તમે લઘુ લઘુ ગુરુ, કારણ કે આ લઘુ છે, આ લઘુ છે, આ ગુરુ છે, તો ગુરુનું ચિહ્ન। હવે છેલ્લે બે વધે છે તો લ એ એકલો છે તો કયું ચિહ્ન આવશે લઘુ, અને ગા એ ગુરુ અક્ષર છે તો એના માટે આવશે દીર્ઘ ચિહ્ન। તો આ ચિહ્નો તમને મૂકતા આવડવા જોઈએ, માત્ર આટલું જ યાદ રાખવાનું છે। અને આ સિમ્પલ આવડે એની બાબત છે, જાતે પ્રેક્ટિસ કરો, જાતે પ્રેક્ટિસ કરવાથી તમને આ મુદ્દો સરળતાથી ખ્યાલ આવી જશે। અને એ રીતે તમે ગણબંધારણનું સૂત્ર એટલું જ યાદ રાખશો, આ સૂત્ર યાદ રહેશે એટલે તમને આઠે આઠ ત્રિકની રચના આવડશે, આઠે આઠ ત્રિકની રચના આવડશે જે તમને જે તે અક્ષર ઉપરથી એના ચિહ્નો મૂકતા આવડશે। સિમ્પલ છે, એકલો અક્ષર હોય તો લઘુ અને જો કાનો લાગેલો હોય તો ગુરુ, આટલું જ યાદ રાખવાનું। એકલો અક્ષર હોય તો લઘુ અને કાનો લાગેલા અક્ષર આવે આમાં કાનો લાગેલો છે તો ગુરુ, આ રીતે તમે મૂકતા જાઓ તો બધાના ટીમ તમે મૂકી શકશો। તો અપેક્ષા રાખું છું કે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરશો અને સરળતાથી કોઈ પણ છંદની અંદર લઘુ અને ગુરુ મૂકવામાં સરળતાથી તમે આનો ઉપયોગ કરી શકશો। હવે આ ચિહ્નો અને આ જે ગણ છે એને આપણે કઈ રીતે ઉદાહરણમાં એપ્લાય કરી શકીએ, કઈ રીતે કોઈ પણ છંદના ઉદાહરણમાં આપણે એને ઉપયોગમાં લઈએ છીએ, તો એ મુદ્દો હવે પછીના વિડીયોની અંદર હું તમને બતાવીશ, સમજાવીશ અને એના આધારે તમે કોઈ પણ છંદને સરળતાથી લઘુ ગુરુના ચિહ્નોથી અંકિત કરી શકશો। ત્યાં સુધી આટલું અભ્યાસ કરી અને આને તૈયાર કરો, અપેક્ષા રાખું કે આ વિડીયો તમને ગમશે અને ગમે તો લાઈક કરો અને આને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે। જય હિન્દ।